गांधीधाम में अपहरण बाद बाड़क ने निर्मम हत्या। गांधीधाम शहर ना गुजरात हाउसिंग बोर्ड MIG भक्तिनगर विस्तार में थी अमन कुमार रुदल सरयुग बिहारी यादव उम्र वर्ष 2 नामना मासूम बाड़क नु अपहरण करी काजिज ना लाल गेट नजीक बावनी जाड़ी में लई जाई तेने पछाड़ी क्रूर रीते हत्या निपजावता भारे अरेराटी प्रसरी छे। शहर ना गुजरात हाउसिंग बोर्ड MIG भक्तिनगर मकान नंबर 764 में रहनार रुदल सरयुग बिहारी यादवे चकचारी आ बनाव अंगे 2 डिविजन पोलिस मथके फरियाद नोंधावी हती। पोतानी पत्नी सुषमा देवी अने नाना पुत्र अमन कुमार साथे आश्रमिक अहीं रहे छे। તેમના 2 સંતાન વતનમાં પોતાના દાદા દાદી સાથે રહે છે। કાઝિઝની ખાનગી કંપનીમાં કામ કરનાર આ દંપતી છેલ્લા 4-1 મહિનાથી ગુજરાતમાં કામ ધંધાર્થે આવ્યા છે। આ બંને પતિ પત્ની કાઝિઝમાં કામે જાય ત્યારે પોતાના બાળક અમનને મકાન માલિક રમેશભાઈ રાવલને ત્યાં મૂકતા જતા શનિવારે પણ આ દંપતી નિત્યક્રમ મુજબ કામે ગયું હતું। દરમિયાન સાંજે સુષ્માદેવી વહેલા આવતા રમેશભાઈને ઘરેથી અમનને લઈ આવ્યા હતા। આ માસૂમ બાળક ઘરની બહાર રમી રહ્યું હતું, બાદમાં અચાનક ક્યાંક ગુમ થતા તેના પરિવારજનો અને આસપાસના લોકોએ તેની શોધખોળ કરી હતી, પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો। 2 કલાકની શોધખોળ બાદ કાઝિઝના લાલ ગેટની સામેના ભાગે આવેલી બાવળની જાળીમાં એક બાળકની લાશ પડી હોવાનું બહાર આવ્યું હતું। તેવામાં આ શ્રમિક દંપતી ત્યાં દોડી જઈ તેમનું પોતાનું જ બાળક હોવાનું બહાર આવ્યું હતું। આ બાળકનું કોઈએ અપહરણ કરી બાવળની જાળીમાં લઈ જઈ કપાળના મધ્યભાગમાં કોઈ હથિયારથી ઈજાઓ કરી તેની ક્રૂર હત્યા નિપજાવી હતી। પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે રુદલ અને તેની પત્ની અગાઉ પોતાના વતનના એક પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતા હતા, જેમાં મહિલાઓના ડખ્ખા થતા રહેતા હતા, જેથી ફરિયાદી થોડા સમયથી અહીં રહેવા આવી ગયા હતા। તેવામાં બાળકનું અપહરણ અને બાદમાં તેની ક્રૂર રીતે હત્યાનો બનાવ સામે આવતા પોલીસે દોડધામ આદરી હતી। હ્યુમન સોર્સ તથા જુદી જુદી જગ્યાના CCTVના ફૂટેજ તપાસી એકાદ શખ્સને રાઉન્ડઅપ કર્યો હતો। અગાઉ આ દંપતી સાથે બાળાના મકાનમાં રહેનાર શખ્સ આરોપી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું। તેણે બાળકને હથિયારથી તથા નીચે પછાડીને મોત નિપજાવી ત્યાંથી નાસી ગયો હોવાનું પણ બહાર આવ્યું હતું। ફરિયાદી સાથે અગાઉ બાળી રહેતા રુદલકુમાર રામલખન યાદવ નામના શખ્સે આ બાળકનું અપહરણ કરી જાળીમાં લઈ જઈ તેને પછાડીને તેની હત્યા નિપજાવી હતી। અગાઉ બંને કુટુંબ સાથે રહેતા અને ભાડાના અડધા અડધા પૈસા આપતા હતા, પરંતુ ફરિયાદી મહિલાઓના ડખ્ખાના કારણે અલગ રહેવા ચાલ્યા જતા આરોપીને ખટક્યું હતું અને તેણે આવું ક્રૂર કૃત્ય આચર્યું હતું। બનાવની આગળની તપાસ 2 ડિવિઝન PSI BS ઝાલાએ હાથ ધરી છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।